કેમ છો બાળકો મજામાં ને આજે આપણે કોયડા ઉકેલ જોઈશું ધોરણ એકની અંદર પણ આપણે ઉકેલ વિશે શીખ્યા હતા તો આગળ આપણે જોઈશું ઉકેલ તો આપણે એ સંખ્યા સંખ્યાને વાંચવાની છે અને સમજવાની છે કે એની અંદર આપણે શું શોધવાનું છે અહિયાં આપણે સંખ્યા વાંચીશું કે એક ઝાડ ઉપર ચૌદ ચકલીઓ અને તેવીસ કબૂતર હતા એક ઝાડ ઉપર કેટલી ચકલીઓ ચકલીઓ છે અને કબૂતર હતા તો ઝાડ ઉપર બંને મળીને કુલ કેટલા પંખીઓ થાય તો ઝાડ ઉપર આ બંને મળીને કુલ કેટલા પંખીઓ થાય હવે આપણે સંખ્યા બે વખત વાંચીશું તો જ આપણને ખબર પડશે કે આપણે આની અંદર શું શોધવાનું છે સરવાળો કરવાનો છે કે બાદ બાકી કરવાની છે તો કેવી રીતે ખબર પડશે તો અહીંયા આપણને કીધું છે કે ઝાડ ઉપર બંને મળીને એટલે કે ચકલી અને કબૂતર બંને મળીને કુલ કેટલા પંખીઓ થાય તો આપણે બંને બંને મળીને આપેલું છે કે બંને મળીને કુલ કેટલા શું શોધવાનું છે કેટલા પંખીઓ થાય તો આપણે પદ મૂકવાનું છે બરોબર હવે આપણને ખબર પડે કે શું શોધવાનું છે આપણે શું કરવાનું છે તો બંને મળીને કુલ કેટલા પંખીઓ થાય એટલે સરવાળો કરવાનો છે આ આ બંને બંને સંખ્યાઓનો સરવાળો સરવાળો ચકલીઓ અને કબૂતર બંનેનો આપણે કરવાનો છે તો આપણે પહેલા પદ મૂકીશું અહીંયા આપણે પદ વાંચ્યું કે એક ઝાડ ઉપર કેટલી ચકલીઓ છે ચૌદ ચકલીઓ બરોબર તો આપણે આ પહેલું પદ મૂકીશું આપણે પેલા આની નીચે લીટી કરી દઈએ શું છે ચૌદ ચકલીઓ બરોબર ચૌદ ચકલીઓ અને કેટલા કબૂતર હવે શું આપણે જોયું કે બંને તો ઝાડ ઉપર બંને મળીને કુલ કુલ આ શું શોધવાનું છે કેટલા શું શોધવાનું છે એની નીચે આપણે શોધવાનું છે કે કુલ કેટલા પંખીઓ થાય બંને મળીને કુલ કેટલા પંખીઓ થાય તો આપણે શું કરવાનું છે બંને પંખીઓનો સરવાળો કરવાનો છે કે ચકલી અને કબૂતરનું એટલે આપણે અહીંયા શું કરીશું સરવાળાનું ચિહ્ન સરવાળો કરવાનું છે હવે આપણે આગળ આપણે હવે સરવાળો કરવાનો છે તો પહેલા શરૂઆત ક્યાંથી કરવાની છે એકમના સ્થાનથી તો આપણે ચાર માં ત્રણ ઉમેરવાના ચાર એકમમાં માં ત્રણ એકમ ઉમેરવાના છે તો તમે ઉમેરો ચાર ને ત્રણ કેટલા થાય સાત કેટલા થશે સાત અને હવે દશકના સ્થાનનો સરવાળો કરીશું તો એકની અંદર આપણે બે ઉમેરવાના છે એકની અંદર બે ઉમેરે તો તો કેટલા પંખીઓ મળ્યા કુલ બંને પંખીઓ ચકલી અને કબૂતર થઈને કુલ કેટલા પંખીઓ થશે સાડત્રીસ પંખીઓ થશે કેટલા પંખીઓ થશે આપણે કુલ શોધવાનું છે ને કુલ કેટલા પંખીઓ તો કેટલા મળ્યા આપણને કુલ સાડત્રીસ કુલ પંખીઓ થાય બંને મળીને ચકલી અને કબૂતર કુલ પંખીઓ થાય હવે આપણે જવાબ આપણે લખીએ છીએ સરવાળો કરીએ નીચે જવાબ આપણે લખવો પડે છે તો જવાબમાં આપણે શું લખવાનું છે કે અહીંયા લખી આપણે શું જવાબમાં લખવાનું છે બંને મળીને કુલ કેટલા પંખીઓ થાય તો આપણે લખવાનું છે કે બંને મળીને કુલ કેટલા પંખીઓ મળે આપણને પંખીઓ થાય અથવા આપણે એવું પણ લખી શકીએ કે ઝાડ ઉપર કુલ સાડત્રીસ પંખીઓ થાય આપણે આ બંને રીતે લખી શકીએ હવે બીજી સંખ્યા પર જોઈશું આપણે અહીંયા છે એક વર્ગમાં એકવીસ છોકરીઓ અને તેપન છોકરાઓ હતા શું છે વર્ગની અંદર એકવીસ છોકરીઓ અને તેપન છોકરાઓ હતા તો બંને મળીને વર્ગમાં કુલ કેટલા બાળકો થાય આપણે ઉપરની વાંચી હતી એમાં પણ બંને મળીને હતું કે કુલ કેટલા પંખીઓ થાય તો આપણે હવે પદ મૂકવાનું છે તમને પદ મૂકવાનું છે તો પહેલું પદ મૂકવાનું છે અહીંયા શું છે એકવીસ છોકરીઓ એક વર્ગમાં એકવીસ છોકરીઓ તો અહીંયા આપણે પહેલું લખીશું 21 છોકરીઓ આપણે છોકરાઓ તેપન છોકરા હવે બંને મળીને વર્ગમાં કુલ કેટલા બાળકો થાય શું શોધવાનું છે કુલ અને કેટલા બાળકો થાય તો આપણે અહીંયા પણ સરવાળો જ કરવાનો છે કે બંને મળીને વર્ગમાં એટલે છોકરાઓ અને છોકરીઓની બંને મળીને કુલ સંખ્યા કેટલી થાય એ શોધવાની છે એટલે આપણે અહીંયા સરવાળાનું ચિહ્ન મૂકીશું બરોબર હવે સરવાળો કરવાનો છે સરવાળો તો આપણને આવડે જ છે કે એકમના સ્થાનથી શરૂઆત કરવાની અહીંયાથી હવે એકમાં ત્રણ ઉમેરવાના છે તો ઉમેરો એકમાં ત્રણ ઉમેરશું કેટલા મળશે ચાર બરોબર ચાર એકમ મળ્યા હવે દશકના ના સ્થાન કરીશું તો બે માં પાંચ ઉમેરવાના છે તો બે ને પાંચ સાત કુલ કેટલા છોકરીઓ છોકરીઓ થયા વર્ગમાં છોકરા અને છોકરીઓની કુલ સંખ્યા કેટલી થઈ ચુંબોતેર કેટલી થઈ ચુંબોતેર સંખ્યા થઈ તો વર્ગમાં કેટલા મળ્યા આપણને છોકરાઓ મળ્યા કેટલા બાળકો થયા કુલ વર્ગમાં ચુંબોતેર બાળકો થયા કેટલા થયા ચુંબુતેર બાળકો થયા તો હવે આપણે જવાબ લખવાનો છે બંને મળીને વર્ગમાં કુલ કેટલા બાળકો થયા આપણને જવાબ શું મળ્યો ચુંબુતેર બાળકો બરોબર તો વર્ગમાં કુલ ચુંબુતેર બાળકો થાય બંને મળીને છોકરા અને છોકરીઓની બંને મળીને સંખ્યા કેટલી થઈ ચુંબુતેર બાળકો બરોબર અથવા એવું વર્ગમાં કુલ ચુંબુ તેર બાળકો આપણે વર્ગમાં કુલ કેટલા મળ્યા ચુંબુ તેર બાળકો થાય ડાયરેક્ટ આપણે જવાબ જોઈ લે અહીંયાથી આપણને મળી જાય વર્ગમાં કુલ બાળકો થાય હવે આગળ આપણે ત્રીજું જોઈશું ઉદાહરણ ત્રીજું ઉદાહરણ જોઈશું એક ટોપલીમાં છેતાલીસ સફરજન અને બાવીસ કેળા હતા શું છે એક ટોપલીમાં છેતાલીસ સફરજન અને બાવીસ કેળા હતા તો ટોપલીમાં કુલ કેટલા ફળ થાય અહીંયા આપણને આપેલું છે કુલ કેટલા ફળ થાય શોધવાનું છે ને તો અહીંયાં પણ સરવાળો જ કરવાનો છે કુલ કેટલા ફળ થાય એટલે બંને મળીને સફરજન અને કેળા મળીને કુલ કેટલા ફળ થાય તો આપણે પહેલો પદ મૂકવાનું છે જોવાનું તો એક ટોપલીમાં કેટલા સફરજન છે છેતાલીસ સફરજન તો પહેલું પદ મૂકીશું છેતાલીસ સફરજન અને કેળા કેળા હતા હતા કેટલા બાવીસ અહીંયા લખીશું બાવીસ કેળા તો ટોપલીમાં કુલ કેટલા ફળ થાય કુલ કેટલા ફળ થાય બરોબર એટલે સરવાળો કુલ કેટલા ફળ થાય બંને મળીને તો હવે આપણે સરવાળો કરીશું તો સફરજન અને કેળાની સંખ્યા આપેલી છે આપણે આ બંને ફળ મળીને કેટલી થાય આપણે જોવાની છે તો છ ની અંદર આપણે બે ઉમેરવાના છે એકમના સ્થાન શરૂઆત કરવાની છે છ ની અંદર બે ઉમેરીએ તો છ સાત અને આઠ હવે દશકના સ્થાનનો સરવાળો કરીશું તો ચારમાં બે ઉમેરીશું તો ચાર ને બે છ કેટલા મળ્યા કુલ ફળ બંને થઈને ટોપલીમાં કેટલા ફળ હોય કુલ ફળ હોય તો અડસઠ લખીશું કે બંને મળીને કુલ કેટલા ફળ મળ્યા આપણને અડસઠ ફળ થાય તો ટોપલીમાં કેટલા ફળ હશે જવાબમાં લખીશું ટોપલીમાં ફળ સફરજન બરોબર કેળા મળીને હવે ચોથું ઉદાહરણ એક પેટીમાં ઓગણત્રીસ દડા છે તેમાં બીજા ત્રીસ દડા મૂક્યા તો કુલ કેટલા દડા થાય શું છે એક પેટીમાં છે છે જ જ પેટીની અંદર તો તેમાં બીજા મૂક્યા એટલે જેમાં ઓગણત્રીસ દડા તો હતા જ અને બીજા ત્રીસ દડા એની અંદર આપણે મૂકી દીધા તો કુલ કેટલા દડા થાય એટલે અહીંયા પણ સરવાનો સરવાળો કરવાનો છે કે કુલ કેટલા દડા થાય કુલ કેટલા દડા થાય આપણે પદ મૂકવાનું છે તો શરૂઆત ક્યાંથી કરવાનું છે કે એક પેટીમાં કેટલા દડા છે ઓગણત્રીસ પહેલું પદ મૂકીશું ઓગણત્રીસ દડા બરોબર તેમાં બીજા કેટલા દડા ઉમેર્યા ત્રીસ દડા બીજા મૂક્યા ત્રીસ દડા બીજા મૂક્યા આપણે લખીએ બરોબર અહીંયા આવેસું કુલ કેટલા દડા થાય એટલે બંનેનો સરવાળો કરવાનો છે તો મૂકવાનું સરવાળાનું હવે સરવાળો કરીએ આપણે બરોબર તો નવ નીચે શું છે એકમના એકમના સ્થાનમાં સ્થાનમાં ઉપર અને નીચે કેટલા છે જીરો તો હવે નવ ની અંદર જીરો ઉમેરીએ તો શું થાય નવ ના નવ જ રે હવે બે દશકના સ્થાન નો સરવાળો કરીએ તો બે ની અંદર ત્રણ ઉમેરો તો બે ને ત્રણ પાંચ તો પેટીની અંદર કેટલા દડા આપણને હોય કુલ ઓગણ સાહિત દડા કેટલા મળ્યા આપણને જવાબમાં ઓગણ સાહી જવાબમાં આપણે લખીશું હવે આપણે આખો જવાબ ના લખો હોય તો આપણને કેટલા મળ્યા ઓગણ સાહિત દડા કુલ કેટલા દડા મળ્યા ઓગણ સાહિત બરોબર હવે જવાબમાં લખીશું કે પેટી ની અંદર પેટીમાં કુલ ઓગણ ઓગણતીસ દડા બીજા મૂક્યા એટલે ટોટલ કેટલા દડા થયા સાહીઠ એટલે પેટીની અંદર કુલ કેટલા દડા મળશે હશે સાહીઠ દડા તો હું તમને આવા જ બીજા કોયડા ઉકેલના દાખલા આપીશ એ તમારે જાતે કરવાના રહેશે અને આના ફોટા પણ મોકલીશ તમારે નોટમાં લખવાના રહેશે આ દાખલા પણ અને કોયડા ઉકેલમાં ધ્યાન રાખવાનું કે સંખ્યા હંમેશા બે વાર વાંચવાની એની અંદર શું કહેવા માંગે છે કે સરવાળો કરવાનો છે કે બાદ બાકી રાખીને પછી આગળ જવાનું અને પદ હંમેશા મૂકવાના કે ડાયરેક્ટ સંખ્યા નહીં લખી દેવાની કે ઓગણત્રીસ વત્તા ત્રીસ બરોબર ને અહીંયા મેં લખ્યું છે ઓગણત્રીસ દડા છે પહેલું પદ અને બીજું પદ છે કે ત્રીસ દડા મૂક્યા આવી રીતે તમારે પદ વિગત પણ બાજુમાં લખવાની અને પછી દાખલો ગણવાનો અને જવાબ પણ લખવાનો રહેશે